પંચમહાલ શહેરના સંભાલી ગામના નાયક ફળિયામાં કળિયુગી ભત્રીજાએ નજીવી લાકડા કાપવા જેવી બાબતે પોતાના સગા કાકા અને કાકીને કુહાડીના ઘા મારી હત્યા કરી નાખતા ચકચાર મચી ગઈ છે। પંચમહાલ જિલ્લાના શહેરના સંભાલી ગામના નાયક ફળિયામાં રહેતા કળિયુગી ભત્રીજા જયંતિ નાયકને માતા પિતા ના હોવાથી વર્ષોથી પોતાના સગા કાકા અર્જુન અને કાકી રાધા સાથે રહેતો હતો। ભત્રીજા જયંતિને લાકડા કાપવા જેવી નજીવી બાબતે ઠપકો મળતા તે ગુસ્સે થયો હતો। શનિવારની રાત્રે ભત્રીજાએ ઘરની બહાર ખુલ્લામાં ઘોર નિંદ્રામાં સૂતેલા કાકા અર્જુન અને કાકી રાધા ઉપર કુહાડી જેવા હથિયાર વડે સવારમાં ઘર પાસે મરણ જનારના મોટા ભાઈ જતા તેમને લોહી લુહાણ હાલતમાં નાના ભાઈ અને ભત્રીજાએ ઘરની બહાર ખુલ્લામાં ઘોર નિંદ્રામાં સૂતેલા સગા કાકા અર્જુન અને કાકી રાધા ઉપર કુહાડી જેવા હથિયાર વડે ઉપરા છાપરી ઘા મારીની હત્યા કરી હતી। સવારમાં ઘર પાસે મરણ જનારના મોટા ભાઈ જતા તેમને લોહી લુહાણ હાલતમાં નાના ભાઈ અને ભાભીની લાશ જોતા તેઓ બૂમાબૂમ કરવા માંડતા માંડ્યા। આજુબાજુના લોકો દોડી આવીને બનાવ અંગેની જાણ પોલીસને કરી હતી। પોલીસે પહોંચે તે પહેલા સ્થાનિકોએ હત્યારા ભત્રીજા જયંતિને ઘરની પાસેથી પકડી પાડ્યો હતો। પોલીસે ડબલ મર્ડર મામલે કળિયુગી ભત્રીજા જયંતિ પ્રતાપ નાયક સામે 302 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। પોલીસ દ્વારા હત્યા થયેલ દંપતીની લાશને પોસ્ટમોર્ટમ માટે શહેરા સરકારી દવાખાને પીએમ માટે લઈ જવામાં આવી હતી। બનેલા આ બનાવને લઈને તાલુકા પંથકમાં ચકચાર મચી ગઈ હતી। શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારના સંભાલી ગામે ગત રાત્રિના રોજ અર્જણભાઈ તથા રાધાબેન પતિ પત્નીનું ગત રાત્રિથી આ સવાર દરમિયાન કોઈ પણ સમયે હત્યા નિપજાવેલી એ સંદર્ભની માહિતી પોલીસને મળતા શહેરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ શ્રી ચુડાસમા સાહેબ અને પોલીસની ટીમ તત્કાલ ગયેલી અને ત્યાં આરોપીને હસ્તગત કરી અને એની વધુ સારવાર માટે અહીંયા લાવેલા। બનાવની વિગત વિશે જાણવા મળેલ કે ગત રાત્રિએ મરણ જનાર રાધાબેનનો આ ભત્રીજો હતો અને તેને લાકડા લાવવા બાબતની નાની સરખી માથાકૂટ થયેલી। એ અદાવત રાખી કે તું લાકડા નથી લાવતો, તારે રોટલા કોણ ખવડાવશે, એની અદાવત રાખી અને આરોપી જયંતિભાઈ જે પતિ પત્નીને રાત્રે કુહાડીના ઘા મારીને હત્યા નિપજાવી છે, અત્યારે આગળની તપાસ ચાલુ છે અને આરોપીની કોવિડ અંગેની જે ફોર્માલિટી છે પૂરી કર્યા પછી એની ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં તપાસ ઇન્ચાર્જ પીઆઈ ચુડાસમા સાહેબ કરી રહ્યા છે। સીસી ખટાણા, ડીવાયએસપી। સંભાલી ગામના નાયક ફળિયામાં ભત્રીજાએ કાકા અને કાકીને કુહાડી મારીને હત્યા કરી છે તે આખા ગામની અંદર શોકની લાગણી છવાયેલી છે અને તેની આગળ કાર્યવાહી કરવા વિનંતી। પ્રિતેશ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।